हेलो, गुड इवनिंग फ्रेंड्स। हूँ प्रोफेसर डॉक्टर मेहुल भट्ट। आप सौनो परिवार लक्ष्य डिजिटल कोचिंग एप में अने मारी यूट्यूब चैनल में स्वागत करूँ छू। आज जे टॉपिक नी चर्चा करवी छे ए टॉपिक छे के कोई प्रोफेसर नू इंटरव्यू होय के पछी अधिकारी ऑफिसर्स गैस कैडरना अधिकारी होई शको वहीवटी अने मुल्की सेवाना अधिकारीओ क्लास वन अने टू जेमा डेप्यूटी कलेक्टर डीवायएसपी सच आपणे सेक्शन ऑफिसर मामलतदार एटसेट्रा टीडीओ बधा लेबर ऑफिसर बधानी वात करू छुं कोई पण अधिकारी ए पछी सीडीपीओ होय महिला बाल विकास अधिकारी होय जीएसटी टैक्स कलेक्शन इंस्पेक्टर होय जीएसटी ऑफिसर होय जीएसटी कमिश्नर होय कोई पण सरकारी सेवा में केवा अधिकारी होवा जोईए सरकारी कॉलेजों में केवा अध्यापक प्रोफेसर होवा जोए केवा एंजीनियर होवा जोए अने जे जीपीएससी नी इंटरव्यू नी पैनल छे ए पैनल केवा उम्मीदवार ने पसंद करे छे ए उम्मीदवार नी अंदर शु क्वालिटी नी अपेक्षा आ पैनल राखे छे केवी केवो अधिकारी होवो जोईए सरकार मां डेप्यूटी कलेक्टर केवो होवो जोईए डीवायएसपी केवो होवो जोईए प्रोफेसर केवो होवो जोईए एटसेट्रा तो एक पैनल छे जे एक्सपर्ट पैनल जीपीएससी में ए इंटरव्यू ले छे एने एक केवो बाहोश अधिकारी अने प्राध्यापक जोवे छे एमां केवी केवी स्किल अने क्वालिटी विजडम तत्परता ए बधु केवी अपेक्षा छे एनी आजे मारे वात करवी छे के जेथी तमे समझी शको के आमां आ स्लाइड मां हुं जे बधा टॉपिक देखाड़ू छू ए क्वालिटी तमारा मां छे के नहीं जो तमे इंटरव्यू की तैयारी करो छो तो न होय तो हजी आपणी पासे मौको छे एने बिल्टअप करो तैयार करो तमारी जात साथे संवाद करो के आ डिजायरेबल क्वालिटी ए मारा मां छे के नहीं तमारो कोई सारो विश्वासु गुरु होय तमारो पथदर्शक होय मार्गदर्शक होय एनी साथे चर्चा करो मोक इंटरव्यू आपो અને પ્રૂવ કરો અને એવા કેરેક્ટર અને એવા ક્વોલિટી તમારામાં બિલ્ટઅપ કરો. મોડું નથી થયું, તમે કરી શકો છો, કાંઈ પણ અસંભવ નથી, થઈ શકે છે, બરાબર, નામુમકિન કાંઈ નથી. ઓકે, તો આજે હું જીપીએસસી ઇન્ટરવ્યૂ અંતર્ગત તમને એક સારા આઈડિયલ ઓફિસર અને આઈડિયલ પ્રોફેસર માં કેવા કેવા કેરેક્ટરિસ્ટિક કેવા કેવા ગુણ હોવા જોઈએ અને ઇન્ટરવ્યુ પેનલ છે એ યુપીએસસીની હોય કે જીપીએસસીની ઓવરઓલ તમારું જ્યારે એનાલિસિસ કરે છે પર્સનાલિટી ટેસ્ટ એટીટ્યુડ ટેસ્ટ એ બધામાં ધીરે ધીરે તમારામાંથી શું ઓબ્ઝર્વ કરતા હોય છે પેનલને શું એક્સપેક્ટેશન છે તમારી પાસેથી એની વાત કરું છું તો ધ્યાનથી અને સમજજો સાંભળજો અને સમજજો બંને કરજો તો એક્સપેક્ટેડ બાય કોના મારફત ઇન્ટરવ્યુ પેનલ ઇન્ટરવ્યુના પેનલના ચેરમેન અને પેનલમાં બેઠેલી જે એક્સપર્ટ છે આપણા એ દરેક કેન્ડિડેટ્સ પાસેથી શું અપેક્ષાઓ રાખે છે ઉમેદવાર પાસેથી એની ચર્ચા આપણે આજે કરીએ છીએ પહેલી વાત છે સ્વચ્છ અને સુઘડ વ્યક્તિત્વ જે પર્સનાલિટી છે એ આપણી ડિસન્ટ હોવી જોઈએ ક્લિયર આપણો કપડાં આપણી હાઇટ બોડી આપણો એપિરિયન્સ વાળ દાઢી એ બધું સ્વચ્છ સુઘડ વ્યક્તિત્વ છે એ બધા તમે જાણો છો એમાં કાંઈ લાંબી ચર્ચા કરવાની મને જરૂર નથી લાગતી એટલે સમય નથી બગાડતો બીજા ટોપિક ઉપર આવીએ છીએ
કોન્ફિડન્સ અને પોઝિટિવિટી, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ આત્મવિશ્વાસ, અને દરેક બાબતો પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ, ગભરાયેલું ચહેરો, હાર્ટબીટ, પરસેવો વળવો, એવું બધું ન થવું જોઈએ. આપણો અભિગમ છે એ અભિગમ એટીટ્યુડ જેને કહો છો, એ દરેક બાબતો, દરેક પ્રશ્નો, દરેક સમસ્યા પ્રત્યે પોઝિટિવ હોવો જોઈએ. આપણી જે વાતચીત કરવાની શૈલી છે, જેને આપણે કોમ્યુનિકેશન સ્કિલ કહીએ છીએ, એ બીજી વ્યક્તિને શાંતિથી સાંભળીને, સમજીને આપણે એનો પ્રત્યુત્તર આપીએ, એ સામેવાળી વ્યક્તિને પણ સમજાય કે આપણે શું કહેવા માંગીએ છીએ, અને એ ક્લેરિટી હોવી જોઈએ. બરાબર, શું પૂછે છે, આપણે શું બોલીએ છીએ, જવાબ ટૂંકો માંગ્યો છે કે લાંબો, ચર્ચાના અવકાશ છે, વાદ વિવાદને અવકાશ છે, તો એને શોર્ટમાં કેવી રીતે વાત કરવી, આપણે જે મેસેજ આપવા માંગીએ છીએ, આપણે જે કહેવા માંગીએ છીએ, આપણા જે જવાબમાં આપણે એમને સમજાવવા માંગીએ છીએ, એ જવાબ એને સમજાવવો જોઈએ, અને એમણે પૂછેલો પ્રશ્ન આપણને કન્વિન્સ થવો જોઈએ કે એક્ઝેક્ટલી શું પૂછે છે. ઓકે, આપણી કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય ઓફિસરની, પ્રોફેસરની, તો જ આપણે આપણી નીચેના વિદ્યાર્થીઓ હોય, આપણી નીચેનો સ્ટાફ હોય, એને આપણે જે ઓર્ડર્સ આપીએ એ ફોલો કરે ને, આપણે શું બોલીએ છીએ એની પાસેથી નીચેના અધિકારીઓ, નીચેના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ પાસેથી શું કામ લેવા માંગીએ છીએ, એ આપણા ઓર્ડરમાં આપણી ભાષામાં ક્લેરિટી ન હોય તો વિદ્યાર્થીઓ પણ ન સમજે, અને આપણી નીચેના કર્મચારી અધિકારીઓ પણ એક્ઝેક્ટલી સમજી ન શકે કે સાહેબ શું ઈચ્છે છે. ઓકે, એટલે સારી કોમ્યુનિકેશન સ્કિલ છે ને, એ મસ્ટ રિક્વાયરમેન્ટ છે. એક આપણા વ્યક્તિત્વ છે એમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ, પણ અભિમાન નહીં, વિનમ્રતા હોવી જોઈએ, નિરાભિમાન. ગમે તેટલા જ્ઞાની હોય, ગમે તેટલા ગોલ્ડ મેડલ મળ્યા હોય, ગમે તેટલી ડિગ્રીઓ હોય, પણ આપણે માનવ છીએ પછી ઓફિસર છીએ, તો આપણામાં જેટલી વિનમ્રતા હોય, અહંકાર ન દેખાવો જોઈએ આપણી વાતમાં, આપણા વિચારોમાં, એ બધું સરળ રીતે, હમ્બલ રીતે પણ રજૂ કરી શકાય છે. એવું જરૂરી નથી કે અહંકારમાં આવીને વાતો કરવી, દલીલો કરવી, આપણે ચર્ચા કરવી, તો એ વિનમ્રતા આપણા વ્યક્તિત્વમાં સામેવાળી વ્યક્તિને દેખાતી હોવી જોઈએ. ક્લિયર? બહુમુખી પ્રતિભા, વર્સેટિલિટી, આપણે દરેક વ્યક્તિ સાથે સમાયોજન સાધી શકવા જોઈએ. દરેક બદલાતા આપણા ઉપરી અધિકારીઓ છે, આપણા પ્રિન્સિપાલ છે, આપણો સ્ટાફ છે, આપણા વિદ્યાર્થીઓ છે, દરેક સાથે હળીમળી શકતા હોવા જોઈએ એવો નેચર, ક્રોધ, ગુસ્સો, આવેગ, એ બધાનેથી એવા આપણા કેરેક્ટર બહાર દેખાવા ન જોઈએ. આપણે બધા સાથે હળીમળીને કામ કરી શકીએ એવી ક્વોલિટી, વર્સેટિલિટી, કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, કોઈ પણ જગ્યાએ બદલી થાય ત્યાં બધા વાતાવરણને તમે એડોપ્ટ કરી શકો, આ બધી સ્કિલ આપણામાં હોવી જોઈએ. આ પણ મેં વાત કરી તમને, ક્લિયર કોમ્યુનિકેશન સ્કિલ, જેને આપણે ગુજરાતીમાં સ્પષ્ટ વાર્તાલાપ અથવા રજૂઆત શૈલી કહેવાય, જેને પ્રેઝન્ટેશન સ્કિલ, આપણે શું કહેવા માંગો છો, આપણા શું વિચારો પ્રગટ કરવા માંગો છો, નીચેની ટીમ પાસેથી શું કામ લેવા માંગો છો, એમાં તમે ક્લિયર હોવા જોઈએ. તમારા આદેશ, તમારી ભાષા, તમારું વિઝન, એ બધું નીચેની વ્યક્તિને અથવા વિદ્યાર્થીઓને ક્લિયર થવું જોઈએ. શું કહેવા માંગો છો, શું ટોપિક સમજાવવા માંગો છો, કાંઈ પણ પ્રેઝન્ટ કરો છો, તો એની માટે તમારામાં સ્કિલ હોવી જોઈએ. બોલવાની, વક્તવ્યની, આરો અવરો આવવો જોઈએ આપણી બોલચાલમાં, ખાસ કરીને પ્રોફેસરને. બરાબર, તો જ આખા ક્લાસમાં તમે સફળ વક્તા કેમ લાગો. બેન્ચમાં છેલ્લે સુધી જે વિદ્યાર્થી બેઠો છે એને પણ તમે આગળ શું ભણાવો છો એ બધું ક્લેરિટી સાથે સમજાવવું જોઈએ. તમારો વોઇસ, તમારું આરો અવરોથી એને આકર્ષિત કરો, તમારી વાણીમાં શક્તિ નાખો, વાણીમાં ઉર્જા નાખો, વાણીમાં વિશ્વાસ નાખો. ક્લિયર?
સારો અધિકારી, એક ટીમ લીડર, ટીમનું નેતૃત્વ કરવાના ગુણ એનામાં હોવા જોઈએ. એ પછી માત્ર ટીમ લીડર એટલે ખાલી સ્પોર્ટ્સમાં ટીમ લીડર નથી હોતો, દરેક ક્ષેત્રમાં ટીમ લીડર અને એના જે ટીમને લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ કરે એવી કેપેસિટી તમારામાં હોવી જોઈએ. ટીમને સાથે રાખીને કામ કરો, ટીમની ભૂલ થાય તો એને સુધારો, ટીમમાં જે સભ્યો સારું કામ કરે છે એને પ્રોત્સાહિત કરો, અને ટીમ જે કામ નથી કરી શકતા એ તમે લીડર તરીકે કરીને બતાવો તો તમે એના આદર્શ તમને એ એક્સેપ્ટ કરશે એઝ અ ટીમ લીડર. પરફોર્મ કરો, ક્લિયર? તો આ બધી કેરેક્ટરિસ્ટિક ડેપ્યુટી કલેક્ટર, ડીએસપી, ટીડીઓ, સેક્શન ઓફિસર, મામલતદારમાં મસ્ટ રિક્વાયર છે. લેબર ઓફિસર હોય કે લેન્ડ રેકર્ડ ઇન્સ્પેક્ટર હોય, આ બધી સ્કિલ કમ્પલસરી તમારે હોવી જ જોઈએ, તો તમે કોઈ પણ કચેરીના વડા તરીકે સફળ થઈ શકો. સામાન્ય તમારે જે ક્ષેત્રમાં કામ કરવાનું છે એને લગતી બધી સરકારી કાયદાકીય અને બંધારણીય જોગવાઈઓ છે, જે કોમન નિયમો છે બધા, આરટીઆઈ ને એ બધા મૂળભૂત હકો ફરજો, એવા જે કોમન નાગરિક અધિકાર પત્ર, એ બધી કોમન બંધારણ કાયદાની એ જે તમારા ક્ષેત્રને રિલેવન્ટ છે અને મિનિમમ એક્સપેક્ટેડ છે. બધો કાયદો તો આપણને ના આવડે, હજી આપણે કેન્ડિડેટ્સ હોય એટલે, પણ મિનિમમ એક્સપેક્ટેશન કે ભાઈ આટલી આ કાયદો તો ખબર જ હોવી જોઈએ, એટલા મૂળભૂત હકો, આટલી મૂળભૂત ફરજો, આરટીઆઈનો એક્ટ છે, નાગરિક અધિકાર પત્ર છે, આવા કોમન જે બધા એક્ટ છે, એસમાં શું છે, એવી બધી કોમન તમને ખ્યાલ હોવો જોઈએ. રોજ બરોજ નવું આધુનિક ટેકનોલોજી આવે છે, એનું અપગ્રેડેશન થાય છે. મોબાઈલમાં ટેકનોલોજી આવે, ઝૂમ એપ્લિકેશન આવે કે એમએસ ઓફિસ આવે, તમે ટીમની મીટિંગ કરી શકો. વોટ્સએપ છે, એમાં પછી ઝડપથી તમને કોઈ પણ કાગળની પીડીએફ બનાવતા આવડવી જોઈએ. ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરીને બધા કોઈ પણ પત્રો ટ્રાન્સલેટ કરીને, ટૂંકમાં ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને તમે પ્રેઝન્ટ સારું કરો, તમારી ટીમને મીટિંગ સારી લો, એમનું કામ ઝડપી કરો. એવી જે કોઈ ટેકનોલોજી આવી રહી છે, નવી અપગ્રેડ થઈ રહી છે, 4G 5G, એ બધાથી તમે પણ અપડેટ હોવા જોઈએ. કોઈ પણ નવું ફીચર્સ આવે છે, મોબાઈલ હોય કે કમ્પ્યુટરમાં કોઈ પણ નવી ક્રોમ ગૂગલમાં ફીચર્સ આવે છે, પીપીટી વર્ડ એક્સેલમાં જે બધી શોર્ટકટ કીટ આવે, અને કોઈ આવા કોઈ પણ નવા અપગ્રેડ આવે ટેકનોલોજીના કે જે તમારા વહીવટમાં ઝડપ લાવે, પારદર્શિતા લાવે અને એક્યુરેસી લાવે, તો આવી બધી વસ્તુ અને નોલેજથી તમારે સતત અપડેટ રહેવું પડશે. લીડર છે કોઈ પણ લીડર, એનામાં મેનેજમેન્ટ સ્કિલ તો હોવી જ જોઈએ. ટીમ લીડરમાં સમગ્ર કચેરીનું અથવા સમગ્ર વિદ્યાર્થીઓનું, એ અધ્યાપક હોય કે પ્રિન્સિપાલ હોય કે પછી ઓફિસર હોય, સીડીપીઓ હોય કે રિસર્ચ ઓફિસર હોય, આ બધામાં મેનેજમેન્ટ સ્કિલ, જેમાં તમે નાનામાં નાનો તમારો કર્મચારી છે જેને આપણે પીયુન કે સફાઈ કામદારથી લઈને જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, વહીવટી અધિકારી, એકાઉન્ટ અધિકારી, બધા નાયબ મામલતદારો હોય, મામલતદાર હોય, આ બધાને ઉપર ડેપ્યુટી કલેક્ટર હોય, બરાબર? એવી જ રીતે ડીવાયએસપીને પણ બધા પીઆઈ નીચે આવે, પીઆઈની નીચે પીએસઆઈ આવે, એ બધા એએસઆઈ આવે, એ બધાનું કોઓર્ડિનેશન કરીને સારામાં સારું મેનેજમેન્ટ, ઈ મેનેજમેન્ટ કરીને તમારે પણ તમારા ઉપરી અધિકારી હોય, પ્રોફેસર હોય તો પ્રોફેસરે સંકલન કરીને પ્રિન્સિપાલને સારું કોઓર્ડિનેશન કરવું જોઈએ, અને અધી તમે ડેપ્યુટી કલેક્ટર કે ડીવાયએસપી છો તો તમારે તમારા ઉપરી એસપી અને કલેક્ટર એ બંનેને બધું સારા મીટિંગો અને બધું મેનેજમેન્ટ કરીને ટાઈમ ટુ ટાઈમ જે ટાઈમ લિમિટમાં જે વ્યક્તિ પાસે જે સ્કિલ છે એનો મેક્સિમમ લાભ લઈને એ કામ એને સોંપવું જોઈએ. તો એ આપણામાં મેનેજમેન્ટમાં એ સ્કિલ હોવી જોઈએ. કોઈ એકાઉન્ટમાં સારો છે, કોઈ કમ્પ્યુટરમાં કોઈ કર્મચારી સારો છે તો તમને કાર્યની ફાળવણી કરતા આવડવી જોઈએ. કોઈનું ફિલ્ડ વર્ક સારું છે, કોઈનું ઓડિટમાં કામ સારું છે, કોઈનું ટેકનોલોજીમાં છે, તો તમારા દરેક સ્ટાફમાંથી
તમે ઓળખી શકો કે કયા કોની પાસે કઈ ક્વોલિટી છે, એવું કામ એ વ્યક્તિ પાસેથી લઈને તમારે મેનેજમેન્ટ કરવું જોઈએ. ઓકે, એબિલિટી ટુ એડોપ્ટ ચેન્જીસ વર્કપ્લેસ અને વર્કલોડ. ઇન્ટરવ્યુ પેનલ તમારી પર એ પણ જોવે છે કે તમારામાં એવી એબિલિટી એટલે ક્ષમતા છે કે કોઈ પણ જગ્યાએ તમારી બદલીઓ થયા કરે, કામનું પ્રેશર આવ્યા કરે, તો એને તમે બિયર કરી શકો છો? ખંભા ઉપર માથા ઉપરી બોજો સહન કરવા માટે શક્તિમાન છો? સરકારમાં બધું બર્ડન આવે, વર્કલોડ આવે, ટ્રાન્સફર થાય, આવા અસંખ્ય જાતના કામનો બોજો આવે, તો એ બધાને ક્યારેક દિવસ રાતે કામ કરવું પડે, ઇલેક્શન હોય, આ બધી ડ્યુટી, તો એ બધા માટે આપણું કેરેક્ટર, આપણું વ્યક્તિત્વ એ એબલ છે? તો એ બધી ક્વોલિટી એ લોકો તમારામાં ઓબ્ઝર્વ કરતા હોય છે કે ભાઈ આવી બધી વર્ક પ્લેસ અને વર્કલોડની જે ચેન્જીસ થયા કરશે જીવનમાં, કારણ કે આ ગવર્મેન્ટ જોબ હોય એ બધી સ્થિર ના હોય, ટ્રાન્સફરેબલ હોય, તો તમે એક સ્થળેથી બીજા સ્થળે આમ એડજસ્ટમેન્ટ કરી શકશો, એડોપ્ટ કરી શકશો બધી ચેન્જીસને, એ પણ બધી ક્વોલિટી એ લોકો તમારામાં માપી લેતા હોય છે. પેનલ એવું પણ ચકાસી લે છે તમારામાં કે તમે છો એને, તમે તો બોસ છો, પણ તમને તમારો સ્ટાફ, નીચેનો સ્ટાફ સ્વીકારશે કે નહીં સ્વીકારે, એડોપ્ટ કરશે, એને ગમશે, તમે એની કચેરીમાં જશો સાહેબ તરીકે, એ તમને રિસ્પેક્ટ આપશે? ક્યારે આપશે? તમારામાં એવી ક્વોલિટી છે કે દરેક વ્યક્તિને, ડ્રાઈવર, પિયુન, ક્લાર્ક, એ બધાને પોતાના કરી શકો? ભલે આપણે એની પાસેથી કામ જ લેવાનું છે, લાગણીના સંબંધોની વાત નથી, પણ એ લોકો તમને ક્યારે લીડર તરીકે, કોઈ વિદ્યાર્થીઓ છે ક્યારે તમને પ્રોફેસર તરીકે, ગુરુ તરીકે એક્સેપ્ટ કરી લે? એવું બધું નાની નાની બાબતો છે, એ બધી આપણામાં ડેવલપ કરો અને પ્રૂવ કરો. એ પ્રૂવ કેવી રીતે થાય? એ બધી આપ જ્યારે પ્રશ્નોની વાતચીત થતી હોય, પેનલ આપણને પ્રશ્નો પૂછે છે એવા પ્રકારના, એમાં આપણી આપણી ઉંમર પ્રમાણે આપણું વિઝડમ દેખાતું હોય, આપણો દ્રષ્ટિકોણ દેખાતો હોય, આપણા જવાબમાં સકારાત્મકતા દેખાતી હોય, એના ઉપરથી આ બધા કેરેક્ટર છે ને એ લોકો જાણી લે છે. એવો ડાયરેક્ટ પ્રશ્ન બધા નથી આવતા કે તમને સ્વીકારશે કે શું કરશે, પણ શું એવા કંઈક પ્રશ્નોમાંથી આ બધા જવાબો નીકળી જતા હોય છે અને એનું એનાલિસિસ, ઇવેલ્યુશન થઈ જતું હોય છે કે આ વ્યક્તિ છે એ લોકો આને કેવી સ્વીકારી શકશે, કેમ થશે, આ બધું ધીરે ધીરે પ્રયત્ન કરે છે. આવા બધા ટેસ્ટીસ, આવા બધા કેરેક્ટર હોવા જોઈએ એવી અપેક્ષા પેનલની છે. અવેર ફ્રોમ કરંટ અફેયર્સ, તમે રોજબરોજ જે અગત્યના દેશમાં, વિશ્વમાં અને ગુજરાત રાજ્યમાં જે સ્ટેટના છો, ત્યાં જે નવા નવા કરંટ અફેયર્સ અને તમારા ક્ષેત્રને જ્યાં લાગુ પડતી યોજનાઓ છે, વર્તમાન પ્રવાહો છે, દેશને લગતી, દેશની ઇકોનોમી, દેશની રાજ્ય વ્યવસ્થા, દેશનું ન્યાયાલય, સ્પોર્ટ્સ, કોઈ સાયન્સનો અને નોબેલ પ્રાઇઝની, એ બધી જે ઇવેન્ટ્સ છે કે જે તમારા અને દેશને ગૌરવ અપાવે છે, એવી કોઈ પણ બાબતો છે, એ બધા કરંટ અફેર્સથી પણ તમે અવેર હોવા જોઈએ. પછી એક વહીવટી કુશળતા, કામ કરવાની અને કામ લેવાની, સંકલન કરવાની અને ઉપર રિપોર્ટિંગ કરવાની, એ બધી કુશળતા. નાણાકીય કરકસર એટલે સરકારી નાણાં છે એટલે નાણાકીય ઓચિંતનો જે સિદ્ધાંત આવે ને, આ બે વર્ડ આપણે અલગ કરીએ છીએ, વહીવટી કુશળતા અને નાણાકીય કસર. તો સરકારી નાણાંનો પણ આપણા પોતાના જ નાણાં છે એમ સમજીને કરકસર પૂર્વક ખર્ચ કરવો, એ નાણાકીય ઓચિંત્યનો સિદ્ધાંત છે. એનું પણ બધું પ્રાઇમરી જ્ઞાન હોવું જોઈએ કે મારી પાસે એટલા, હું અધિકારી હોઉં તો મારું કાર્યક્ષેત્રમાં મારે કેટલો ખર્ચ કરવાની સત્તા છે, કેટલો પાવર્સ છે, અને બધા કરકસર પૂર્વક થવા જોઈએ. આ ઉપરાંત એક આદર્શ અધિકારી હોવા ઉપરાંત તમને પણ તમારી લાઈફમાં નોકરીની સાથે સાથે
તમારી ઉપર જે બોજો ન આવે, સ્ટ્રેસ ન આવે, તો એ માટે તમે પણ તમારું કોઈ ગમતી પ્રવૃત્તિ છે, કોઈ શોખ હોય, તમને કોઈ રસ રુચિ હોય, કોઈને ગીત સંગીત સ્પોર્ટ્સ જે તમને શોખ હોય, બરાબર, એવો કોઈ પણ શોખ હોય, તો એ બધી પણ એ જાણવા પ્રયત્ન કરે છે કે આ વ્યક્તિ છે એ આવા બધા બોજ ને બધું સહન કરીને પોતાના માટે પણ જીવે છે કે ખરો. એમ તમારી પાસે કોઈ અનુભવ હોય, અગાઉ કોઈ ક્ષેત્રમાં કાર્ય કર્યું હોય, અથવા હાલમાં કોઈ ક્ષેત્રમાં તમે જોબમાં ચાલુ છો, તો એનું પણ અનુભવ એ અને એ ક્ષેત્રનું જ્ઞાન કે જ્યાં અગાઉ કરી ચૂક્યા છો એ અને હાલમાં જ્યાં છો તે ક્ષેત્રનું, જે ટેબલ સંભાળો છો, જે પદ સંભાળો છો, એ સિસ્ટમનું પૂરેપૂરું નોલેજ તમને હોવું જોઈએ. ઓકે, તો મિત્રો, આ એક વિડિયો ખાસ કરીને કે પેનલના જે સભ્યો છે એ સારા લીડર તો નહીં કહીએ, પણ સારા ઓફિસર, સારા પ્રોફેસર, સારા કેન્ડિડેટ પાસે પેનલની શું એક્સપેક્ટેશન છે એની ચર્ચા કરી, તમે પણ તમારામાં સર્ચ કરજો અને ડેવલપ કરજો કે શું મારામાં આવી ક્વોલિટી છે, નથી તો હું કેવી રીતે ડેવલપ કરું, શું કરવું જોઈએ મારે, ક્યાં ખૂટે છે, બરાબર. અને આના માટે આપણે પણ ભાવનગર ખાતે લક્ષ્ય કેરિયર એકેડેમીમાં બધા મોક ઇન્ટરવ્યૂ અને પર્સનલ કાઉન્સેલિંગ, ગાઈડન્સ, પછી તમારા જે ડાઉટ સોલ્વ કરવા હોય એનું ડાઉટ સોલ્વિંગનું સેશન પણ હું ગોઠવું છું અને પ્રેક્ટિસ કરાવું છું. તો તમે અમારા સંસ્થાનો સંપર્ક કરી શકો છો. ઓકે.